વલસાડ જિલ્લાના ડુંગરીના ભરા ફળિયામાં રહેતા એક માછીમારને ડુંગરી સોનાવાડા ખાતે રહેતા કેતન પટેલ બોટમાં નોકરી અર્થે લઈ ગયા બાદ તે લાપતા બનતા તેના પરિવારજનોએ બોટના માલિક દ્વારા દરિયામાં ડૂબાડી દઈ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. વલસાડના ડુંગરી ભરા ફળિયા ખાતે રહેતા સુનિલ પટેલે જિલ્લા પોલીસ વડાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમનો ભાઈ મહેશને કેતન પટેલ બોટમાં નોકરી માટે લઈ ગયો હતો, જોકે તે હજુ સુધી પરત ફર્યો નથી, જે અંગે બોટના માલિક દ્વારા મહેશને દરિયામાં ડૂબાડી દીધો હોવાનો તેમને આક્ષેપ કરી આ ઘટનામાં ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તો તે પોલીસ સ્ટેશન વાળાએ બી અમારી વાત નહીં સાંભળી ને કહી કે અહીંયા અમારથી લેવાય જ નહીં. તો પછી અમે મરીન પોલીસ ઢોલાઈ ત્યાં ગયા, તો ત્યાંથી પછી આવ્યો અમે એલસીબીમાં આવ્યા. એલસીબીમાં કહે કે અમારા ગુના શોધક જ અમે લે, બીજી કોઈ લેતા નથી. તો અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કેટલી લઈ જાઓ, તો ડીએસપી સાહેબના નીચે પીએ એમાં લઈ ગયા અમને. તો પીએ ને બધી રજૂઆત કરી, તો પીએ એમ કહે કે કેમ અરજીની તમારી લીધી એમ કહીને નવસારીમાં ડીએસપીને વાત કરી અને ત્યાં કંઈક થયું હોય તો પાછા અમને બોલાવ્યા ઢોલાઈ એમ. ને અમે ઢોલાઈ ગયા તો અમને શોર્ટમાં અરજી લખાવી અને અરજી લખીને આપી આવ્યા. એનો કોઈ અમારી પાસે જવાબ નહીં મળે ને અમારી પાસે કંઈ નહીં મળે ને આજે આટલા દિવસ થઈ ગયા એનો કોઈ પત્તો નથી. અમારા ઘરના બધા બેસીને વાત જોઈ છે કે શું થયું, કારણ કે એની લાશ બી નથી મળી, અમારા જૂતો બી નથી મળ્યો, બોટવાળો અમને કંઈ વાત કરતો નથી. તો અમારે તો એને શું થયું તે વિગત જોઈએ ને કેવી રીતે આ બનાવ બન્યો તે એને અમને સાથે અમારી સાથે સરખી વાત કરે કે જાણ કરે એમ. મારું નામ ધીરુભાઈ નાનુભાઈ પટેલ, હું અંકલનો રહેવાસી છું. અરે આજે મારા મહેશભાઈ ફકીર પાસે મારા પોતાનો સારો થાય છે, એ બોટનું કામ બોટમાં જાય છે અને એ બોટના માલિક એક દિવસે મહેશભાઈ ફકીરભાઈને બોટના માલિક કેતનભાઈ નારાયણભાઈ સોનવાડાના એ અમારા શાળાને બોટમાં લઈ જવા માટે લઈ ગયા, પણ તારીખ 16 તારીખે લઈ ગયા, 16-8 લઈ ગયા છે. અને 16-8 લઈ ગયા પછી તારીખ અમને 20-8-19 દિવસે સવારે 10 વાગે આવીને અમને કહ્યું કે તારો સાળો બોટમાંથી પડી ગયો છે, એની અમને કોઈ પણ ખાતરી નથી થઈ. તો અમે પૂછ્યું કેવી રીતે પડી ગયો, પણ અમને એ કોઈ રીતે સાચો જવાબ આપતો નથી અને ગોળ ગોળ અમને ફેરવે છે. ત્યાર પછી અમે ડુંગરી પોલીસ સ્ટેશને અને ભરીન પોલીસ સ્ટેશન ઢોલાઈ બંદરે અમે ગયા, એની તલાશ કરવામાં આવી, પણ પોલીસે અમને કોઈ પણ જાતની ડાટ દેતા નથી. તો અમે એ ખરો ન્યાય માંગવા માટે વલસાડ ડીએસપી ઓફિસની અંદર તાત્કાલિક અમે કુટુંબીજનો ભેગા થઈને એમને રજૂઆત કરવામાં આવ્યા છે.